તાજેતરમાં ભેડવાડમાં કરિયાણાની દુકાનો પર ચેકિંગ કરવા ગયેલા આરોગ્ય નિરીક્ષકને દુકાનદારે તમાચો માર્યાની ઘટનામાં ઉગ્ર પ્રતિભાવ પડ્યા છે. સુરત સુધરાય કામદાર મંડળ દ્વારા આ મુદ્દે મનપા કમિશનરને આવેદનપત્ર આપીને આજથી વર્ક ટુ આંદોલન ઉપર જવાની ચીમકી આપી છે. દરમિયાન ગત રોજ પણ એક આરોગ્ય નિરીક્ષકને તમાચો મારવાની ઘટના પ્રકાશમાં આવી છે. કામદાર મંડળ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પાઠવીને મનપાના કર્મચારીઓ પર થતા હુમલા અટકાવવા એક્શન પ્લાન બનાવવાની માંગણી કરાઈ હતી. ઉપરાંત 15મી તારીખ થી આરોગ્યનો સ્ટાફ વર્ક ટુ રૂલ ઉપર જશે, જેમાં માત્ર સવારે 7 થી 11 અને બપોરે 2:30 થી 5:30 દરમિયાન જ ફરજ બજાવશે. તેમજ હદ વિસ્તરણ થયા બાદ પણ ભરતી નહીં કરાયેલા સ્ટાફની ભરતી કરવાની માંગણી કરી હતી. ત્યારે પાંડેસરા વિસ્તારમાં પિયુષ 4 રસ્તા નજીક રાજતિલક મોટર્સમાં કામ ચાલુ હોવાથી રસ્તા ઉપર કચરો અને રેતી કપચી પડેલા હતા, તેને અહીં સફાઈ કરવા માટે સબ સેનેટરી ઇન્સ્પેક્ટર પ્રશાંત પારીકે તાકીદ કરતા રાજતિલક મોટર્સના મેનેજર સંજય મિશ્રાએ ઉશ્કેરાઈ જઈ હુમલો કર્યો હતો. દરમિયાન મનપાના સ્ટાફે પોલીસને બોલાવીને કાયદેસરની કાર્યવાહી કરી રાજતિલક મોટર્સનું ગેરકાયદેસરનું બાંધકામ પણ તોડી પાડ્યું હતું. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.